હેલો હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું અમારી ચેનલની અંદર. તો આજે આપણે આવ્યા છીએ એક નવા બુક રિવ્યૂ સાથે. તો આજે આપણે જે બુકનું રિવ્યૂ કરવાના છે એ છે યુવા ઉપનિષદની વિજ્ઞાન અને ટેકનોલોજીની બુક, અને બીજી છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો બાય યુવા પબ્લિકેશન. તો આ બંને બુક રિવ્યૂ એક જ વિડીયોમાં હું કરવાનો છું. એટલે તમને કોઈ પણ એક બુકનું રિવ્યૂ જાણવું હોય કે ભાઈ મારે ખાલી સાંસ્કૃતિક વારસાની બુકનો રિવ્યૂ જોવો છે કેવી છે, તો સ્લાઇડ કરી અને ત્યાં સુધી પહોંચી અને ત્યાંથી જોઈ શકાય છે. તો વધુ સમય ન કરતા આપણે બુક રિવ્યૂ સ્ટાર્ટ કરીએ. તો પહેલી બુક છે આપણી પાસે એ છે યુવા ઉપનિષદની વિજ્ઞાન અને ટેકનોલોજી. ફર્સ્ટ કલર એડિશન છે 2023-24, એટલે મોસ્ટ ઓફ અત્યાર સુધીનું કરંટ ને બધું એડિટ કરી દીધેલું છે. અને પેજીસ આપણે જોઈએ તો 626, અરાઉન્ડ 600 પેજ જેવા છે આની અંદર. તો સૌપ્રથમ તો આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલાં તો જીપીએસસી યુપીએસસીનો પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ આપી દીધો છે, એની સાથે એના સંદર્ભ પ્રકરણ કે ભાઈ કયા પ્રકરણો વાંચવા જોઈએ. ભાઈ અંતરિક્ષ અવકાશ છે તો એના માટે 4-6 વાંચી નાખો, તો એની અંદર એ સિલેબસ આખો કવર થઈ જાય. એની અંદર બધા છે, એની અંદર બધા ડીપલી પણ તમને સબ ટોપિક આપેલા છે. ત્યારબાદ મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ છે તો એના માટે ક્યાં ટોપિક વાંચવા જોઈએ એ પણ આપી દીધેલું છે. અને અહીંયા બધા ચેપ્ટર્સ આપી દીધેલા છે, એવું તો પોઝ કરી અને સ્ક્રીનશોટ પાડી શકો છો. ત્યાર પછી અનુક્રમણિકા છે, તો એમાં પણ પોઝ કરી અને સ્ક્રીનશોટ પાડી શકો છો. આપણે ડેફ્થમાં અને જોઈએ અંદર બધી દરેક ચેપ્ટરને કે ભાઈ એની અંદર શું શું વસ્તુ આપેલું છે. ત્યારબાદ અહીંયા જે ટેબલ ઇન્ડેક્સ છે, જે ટેબલ આપેલા છે એનું ઇન્ડેક્સ છે, ફિગર જ્યાં જ્યાં આપેલ છે ત્યાં એનું ઇન્ડેક્સ છે. અને ત્યાર પછી કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે એ વાત વસ્તુ આપેલી છે, તમને આઈડિયા આવે કે ભાઈ અવકાશ ક્ષેત્ર છે તો એમાંથી વધારે પૂછાય તો આપણે અવકાશ ક્ષેત્ર પહેલાં કરવું જોઈએ એવી રીતના. એટલે વિજ્ઞાન ટેકનોલોજીમાંથી કયા અત્યાર સુધીમાં કયા ટોપિકમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાણો છે એની માહિતી અહીંયા આપેલી છે. તો હવે આપણે જોઈએ. પહેલાં તો સામાન્ય પરિચય આપી લીધો છે, એની અંદર વૈજ્ઞાનિકો બધા આર્યભટ્ટ, વરાહમિહિર જે આપણા પ્રાચીન વૈજ્ઞાનિકો હતા માહિતી. પછી જે અત્યાર સાથે સંકળાયેલ મહાનુભાવ છે, વિક્રમભાઈ સારાભાઈ છે, એ બધાની માહિતી, સામાન્ય માહિતી આપેલી છે. ત્યારબાદ એનું માળખું આપેલું છે કે ભાઈ કઈ રીતના કઈ સંસ્થાઓ એના માટે કામ કરે છે અને એ બધું, ICAR. અને ત્યાર પછી અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ છે, તેની અંદર આપણે જે ઇસરોની શરૂઆત ક્યારથી કરી, કઈ રીતના આપણું ઇસરો અત્યારે ચંદ્રયાન 3 સુધી પહોંચી ગયું છે, તો એના માટે બધી આખી માહિતી છે. અને ઇસરો અંતર્ગત બધી અલગ અલગ સંસ્થાઓ જ્યાં આવેલી છે એના વિશે પણ બધી માહિતી, બેંગ્લોરમાં છે તો એટલે આ બધી નકશા સ્વરૂપે માહિતી આપેલી છે. ત્યાર પછી કક્ષાઓ અલગ અલગ આપણે જેવું જોતા હોય કે જીઓ સિંક્રોનસ કક્ષા છે, આ છે કક્ષા, બધી કક્ષા વિશે માહિતી અહીંયા આપેલી છે જવાબ દે. પછી લો અર્થ ઓર્બિટ, મીડિયમ અર્થ ઓર્બિટ, આમાંથી ક્યારેક ઓર્બિટમાંથી પ્રશ્ન પૂછાતા રહેતા હોય છે કે કઈ કક્ષામાં આપણે ઉપગ્રહો છોડતા હોય છે, આ છે તેના વિશે બધી માહિતી છે. પ્રક્ષેપણ યાન છે. લાસ્ટમાં મેન્સ પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાણો હોય તો, અને બાકી પ્રિલિમમાં પૂછાણો હોય તો એના વિશે માહિતી પણ આપેલી છે. અને ઉપગ્રહ વિશે માહિતી છે કે ભાઈ આપણે ચંદ્રયાન 3 લોન્ચ કર્યું તો એની પણ બધી માહિતી કે ભાઈ કયા રોકેટથી આપણે એને લોન્ચ કર્યું છે, PSLV GSLV એ બધું. ત્યાર પછી છે અંતરિક્ષ કાર્યક્રમો અને મિશનો વિશે પણ બધી માહિતી આની અંદર. ટેલિસ્કોપ, વેધશાળા છે, નોર્મલ માહિતી કહી શકાય. આની અંદરથી તમને અમુક ટોપિક જે છે આગળથી જોઈ લો કે ભાઈ પ્રિલિમમાં સૌથી વધારે વેટેજ કયા ટોપિકનું છે, એને હું કહું પહેલાં પ્રાયોરિટી અપાય પછી બીજાને પ્રાયોરિટી આપી શકાય. તો એક સરસ મજાની વિજ્ઞાન ટેકનોલોજી બાબતે એક બહુ ડીપલી બુક બનાવેલી છે, બધી સરસ જગ્યાએથી માહિતી કલેક્ટ કરી અને બનાવેલી બુક છે. એની અંદર બધી આકૃતિઓ સહિત આપેલું છે, એટલે સરસ મજાની ભણવાની મજા આવે. બાકી સાયન્સ એન્ડ ટેક ક્યારેક આપણે DRDOના બધી પ્રમુખ સંસ્થાઓ છે જે સંરક્ષણ સાથે સંકળાય છે, તો એના વિશે માહિતી છે બધી. મિસાઇલ કાર્યક્રમો છે બધા, અલગ અલગ મિસાઇલ, પૃથ્વી, અગ્નિને જે આપણે ભારતના મિસાઇલ છોડતા ક્યારેક એના વિશે કરંટમાં હોય ત્યારે પૂછાતા રહેતા હોય છે. ડિફેન્સ સિસ્ટમ છે આપણે, આયર્ન ડોમ, તો એ આપણે ઇઝરાયલ પાસેથી લીધી છે તો એના વિશે બધી માહિતી છે. સૈન્ય દળનું છે, અલગ અલગ આપણી વર્ગની પેલી છે જહાજો છે તો એના વિશે પણ માહિતી અહીંયા આપી દીધેલી છે. વર્તમાન લગતા પ્રવર્તમાન મુદ્દાઓ છે બધાની અંદર, જે ઉર્જા અને પરમાણુ ટેકનોલોજી, ન્યુક્લિયર ટેકનોલોજી પણ એક IMP વસ્તુ છે, એના વિશે ક્યારેક પ્રશ્ન પૂછાતા રહેતા હોય છે. ઉર્જા છે આની અંદર, પરમાણુ ટેકનોલોજી સાથે સંકળાયેલ વ્યક્તિઓ, પ્લસ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, આ કોમ્પ્યુટર રિલેટેડ સબ્જેક્ટ છે,
તમે કમ્પ્યુટરની બુકમાંથી પણ વાંચી શકો અથવા તો આની અંદરથી પણ. અને એઆઈ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અત્યારે જે કરંટ ટોપિક બહુ મોટો કહેવાય એ આ છે, સાયબર સુરક્ષા અને બૌદ્ધિક સંપદા. આ પણ એક સરસ મજાના અગત્યના ટોપિક છે. તો આની અંદરથી પણ ઘણા પ્રશ્નો કોમ્પ્યુટર રિલેટેડ, તો આઈ થિંક વિજ્ઞાન ટેકનોલોજીમાંથી સૌથી વધારે વેટેજ કોમ્પ્યુટર ટેકનોલોજીની આસપાસથી હોય છે અત્યાર સુધી તો એવું જણાવું છું. બાકી સામાન્ય વિજ્ઞાન બંને ભેગું થઈને, બાકી રોકેટ્સ ને એ બધામાંથી પણ હોય છે. તો આ યોજનાઓ બધી ઈ ગવર્નન્સ ને આઈસીટી સંબંધિત યોજનાઓ છે, ઈધરા છે, આઈ ખેડૂત છે, તો એ બધી વિશે માહિતી અહીં આપેલી છે. રોબોટિક્સ છે, સાયબર સુરક્ષા પણ એક અગત્યનો મુદ્દો છે જે મેન્સમાં અવારનવાર પૂછાતું રહેતું હોય છે, તો એનામાં લખવા માટે કામ લાગે. બૌદ્ધિક સંપદા, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે, તો એ પણ એક સરસ મજાનો મુદ્દો છે. બાકી બાયોટેકનોલોજી, જીનેટિક એન્જિનિયર છે, એ થોડુંક ક્યારેક ક્યારેક આજુમાંથી પ્રશ્નો પૂછાય છે. સ્વાસ્થ્ય અને ચિકિત્સા છે, એની અંદર રસીઓ અને આ છે તે બધું આપેલું હોય છે, એમાંથી પણ ક્યારેક ક્યારેક પ્રશ્નો હોય છે. સ્વાસ્થ્ય માળખું છે, અને લાસ્ટમાં છે લેઝર ટેકનોલોજી, તો એ પણ થોડુંક અગત્યનું નથી. એટલે આ એક સરસ મજાની વિજ્ઞાન ટેકનોલોજીની બુક કહી શકાય. તો આપણી પાસે બુક છે એ છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો યુવા પરિષદ, થર્ડ કલર એડિશન છે. આ મારી પાસે જે હતું એ પ્રથમ આવૃત્તિ મારી પાસે ઓલરેડી હતી, આજ મેં વાંચેલી હતી અને આમાંથી મેં એક્ઝામ પાસ કરેલી હતી. તો આ પણ એક સરસ મજાની બુક હતી, પણ આ કરતાં આ થોડીક એડવાન્સ છે અને આની અંદર વધુ માહિતી થોડીક એડ કરી છે, કેમ કે પરીક્ષા પદ્ધતિ બદલાઈ એવી રીતના એડિશન પણ બદલાય અને થોડીક માહિતી એડ થતી જાય. તો એ રીતના પહેલાં તો બંનેનું કમ્પેરિઝન કરી લઈએ. તો આની અંદર પેજીસ કેટલા છે, તો આની અંદર છે એ 288 હતા, આની અંદર છે એ 466 અને 468 આસપાસ છે, એટલે ઘણા પેજીસ વધી ગયા છે અને કન્ટેન્ટ પણ સારું એવું વધી ગયું છે. તો હવે કોઈ પણ વ્યક્તિ હોય એને એમ લાગતું હોય કે આપણે સાંસ્કૃતિક વારસો ડેપ્થમાં કરવો છે, તો આ એક સરસ મજાની બુક છે એના માટે. આપણે પહેલાં તો જોઈ લઈએ કે ભાઈ આમાં આની અંદર કેટલા ટોપિક્સ હતા અને આની અંદર કેટલા છે, એટલે તમને આઈડિયા આવે. આ તો એક સરસ મજાની બુક છે જ, 22 અને 30 અરાઉન્ડ, એટલે આમ જોવા જઈએ તો 28 ટોપિક થયા. આ બે તો પૂછાયેલા પ્રશ્નો અને નમૂનાઓ છે. તો આની અંદર એ રીતના ટોપિક જોવા જઈએ આપણે, તો સ્ક્રીનશોટ તમે પાડી શકો છો કે ભાઈ શું છે, તો તમે આરામથી જોઈ શકો. અને સબ ટોપિક પણ આપેલા છે, એટલે તમને આઈડિયા અહીંયાથી જ આવી જશે કે આની અંદર કઈ કઈ વસ્તુ છે. આપણે ડેપ્થમાં જોશું, તો પોઝ કરી અને સ્ક્રીનશોટ પાડી શકો છો. ત્યારબાદ ગુજરાતનું લોકજીવન, આદિવાસી સંસ્કૃતિ, અને આ એક જીસીઆરટી, એનસીઆરટી અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ પુસ્તકોમાંથી બનાવેલી બુક છે, સરસ મજાની. એટલે ગવર્મેન્ટ સોર્સનો ઉપયોગ કર્યો છે, એટલે એક્ઝામમાં તમને આમાંથી પૂછાય તો તમે એને વાંધા અરજી કરી શકો, જો પ્રશ્ન ખોટો હોય તો. તો આની અંદર 42 જેટલા ટોપિક છે, બરાબર. તો એ એક સારી વસ્તુ છે, ઘણું એડ થયું છે આની અંદર નવું. અને જો તમે સાંસ્કૃતિક વારસો પસંદીદા વિષય હોય તો એક સરસ મજાની બુક છે. તો ટેબલ ઇન્ડેક્સ, જ્યાં જ્યાં ટેબલ આપેલા છે ત્યાં હવેથી નવો ટ્રેન્ડ ચાલુ છે, ટેબલ અને ચાર્ટનું આગળથી આપી દે છે, બરાબર. અલગ અલગ સાહિત્યકારો પહેલેથી અહીંયા આપી દીધા ક્યાં કોણ છે. પ્લસ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પ્રાથમિક પરીક્ષાના અભ્યાસક્રમ માટે કયું પ્રકરણ તમારે વાંચવું જોઈએ, કે ભાઈ આ ટોપિક મારે વાંચવું, તેના માટે કયું પ્રકરણ છે આમાં, એમ. તો એ એક સારી વસ્તુ અહીંયા પહેલેથી જ આપી દે, એટલે આપણે સિલેબસને સ્ટીક રહીએ. એ રીતના મુખ્ય પરીક્ષાનું છે, પ્લસ કયા ટોપિકમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાય છે તો આપણે ખબર પડે કે ભાઈ ગુજરાતના મહેલને કિલ્લામાંથી વધારે પૂછાય છે, કે ગુજરાતની સ્થાપત્ય કળા છે તો એમાંથી અત્યાર સુધી વધારે પૂછાય, તો પહેલાં આને કરવું જોઈએ. તો એ એક સારી વસ્તુ છે કે એનાલિસિસ આપી દે અત્યાર સુધીનું, પછી તો બીજે તમારી રીતના આખી બુક તો કરી જ લેવાની, પણ પહેલાં ત્યાંથી શરૂઆત કરવાની હતા. તો પહેલાં તો કલરિંગ અને સરસ મજાની ડિઝાઇન કરેલ પુસ્તક છે, ગુજરાતની સંસ્કૃતિનો પરિચય, વિદેશી પ્રવાસી નજરે ગુજરાતના એક અભ્યાસ. તો આ એક નોર્મલ ખાલી પરિચય આપેલો છે, ભાઈ કોણ કોણ ગુજરાતમાં આવી ગયું અને કોણે શું કર્યું, પછી ક્યાંથી સિક્કાઓ મળ્યા, તો એ પણ એક વારસા છે. મેઇન ચાલુ થાય છે દ્રશ્યકળાથી, એની અંદર શિલ્પ, સ્થાપત્ય, ગુફા, કિલ્લા, મહેલ, વાવકુવા, માટીકામ, કાશકામ, લોકભર, ચિત્રકળા, રમકડા, તો આ બધા બધા ટોપિક આઈપી છે. આ એક જે બીજા નંબરનું જે છે એ આખું આ કરી નાખો તો ઘણો ઘણો સાંસ્કૃતિક વારસો આની અંદર ખતમ થઈ જાય છે. તો શિલ્પ સ્થાપનની અંદર બેઝથી આપેલું છે કે ભાઈ ક્યાંથી શિલ્પ પહેલાં મળ્યા, તો આપણે સિંધુ શિલ્પની સંસ્કૃતિ માંડી અને બધા શિલ્પ આવેલા છે. સ્થાપત્યની અંદર કઈ કઈ સ્થાપત્ય થયું હતું ત્યાં, એ બહુ અગત્યનું છે આની અંદર. જે સિંધુ ખીણની સંસ્કૃતિ જે ચાલુ થઈ અને અત્યાર સુધીમાં જેટલા પણ સ્થાપત્યો થયા છે એના વિશે અહીંયા કે ભાઈ આને કયું કહેવાય, અમલક, આમલક અથવા તો અંતરાલ, ગર્ભગૃહ, આ જે નાગરશૈલી મંદિરોની વિશેષતાઓ છે તો એના વિશે માહિતી છે અને બધી આકૃતિ સ્વરૂપે સરસ મજાનું આપેલું છે, તો યાદ રહેવામાં સરળતા રહે છે એવું છે. સ્થાપત્ય કળા છે એની અંદર પણ ઓલમોસ્ટ આનાથી ડેપ્થ તો મને લાગતી નથી કોઈ બુક હોય, અને તમારે પાછળ પૂછાયેલા પ્રશ્નો છે, પ્લસ મેન્સમાં જો પૂછાય, જો આની અંદરથી તમને આઈડિયા પણ આવી જાય કે પૂછાયેલા પ્રશ્નોની સંખ્યા વધારે છે તો પહેલાં આ ટોપિક કરી શકાય એવી રીતના. મુખ્ય પરીક્ષામાં પણ આની અંદરથી ઘણા પ્રશ્નો નીકળતા હોય છે, અને સમજણ શક્તિ સાથે આપેલું છે બધું, એક એક વસ્તુ માટે ડેપ્થ માહિતી આપેલી, તો મેન્સમાં લખવા માટે પણ કામ લાગે. ગુફા સ્થાપત્ય છે, કિલ્લા અને મહેલો છે,
કિલ્લાના મહેલોમાંથી પણ ઘણા પ્રશ્નો પૂછાણા હતા અત્યાર સુધી. વાવ, કુવા, તળાવ, સરોવર, માટીકામ અને ધાતુકામ છે, ઘણી નવી વસ્તુ એડ કરી છે. આ બધી જૂની વસ્તુમાં નહોતું, જૂની એડિશન મેં વાંચ્યું હતું એમાં આ બધી વસ્તુ નહોતું. લોકભરત પણ ખાસો એવો આઈએમપી ટોપિક છે આની અંદર. ચિત્રકળા તો તમને બધાને ખ્યાલ જ છે. ચિત્રકળામાં પણ જે ડેફ્થ ક્યારેક પેન્સમાં પૂછાય કે વારલી ચિત્રકળા વિશે ડેફ્થમાં લખો તો આટલું ઇનફ છે, આમ એટલું યાદ રાખી લે, તો એવી રીતના જે જરૂરી માહિતી છે એ પ્રમાણે આપેલું છે આની અંદર. રમકડા સંદર્ભે, રમકડા એટલે સ્થાપત્યકળાની અંદર જે અમુક ક્યાંકથી મળેલા હોય તેનો ટોપિક પાડી દીધો છે. સાંસ્કૃતિક શાસ્ત્રીય નૃત્યો છે આની અંદર, ભારતના નૃત્યનો પણ સમાવેશ કરી દીધો છે. ભારતના નૃત્યનો એટલે સમાવેશ કર્યો કે ગુજરાત સાથે સંકળાયેલ કોઈ સ્ત્રી હોય મણિપુર નૃત્ય સાથે, તેની પણ માહિતી અહીંયા મળી જશે તમને. અને આ ગુજરાતના લોકનૃત્યો ડેપ્થમાં બધા નૃત્યો આપેલા છે આની અંદર. સંગીત કળા પછી લોકવાદ્યો, આમાંથી પણ સારા એવા પ્રશ્નો પૂછાય છે કે ભાઈ કયા પ્રકારનું વાજિંત્ર છે આ ને શું છે એ બધું અગાઉની પરીક્ષામાં પૂછાયેલો હોય તમને આઈડિયા આવી શકે આ પ્રકારનું પૂછાય. અને આ ટોપિક વચાવીએ પછી પાછળ પૂછાયેલા પ્રશ્નો તમારે જાતે સોલ્વ કરો તો તમને આઈડિયા આવે કે ભાઈ ના હું એક્ઝામ માટે પ્રિપેર છું. હવે ફિલ્મ જગતમાંથી પણ ક્યારેક મેન્સમાં પણ પ્રશ્નો આવી ગયેલા છે, જોઈ લો. અહીંયા મેં એક બે પાસ્ટ ઇયરના ક્વેશ્ચન જોયા હતા તો એમાં લોકજીવન છે આ પણ એક સરસ મજાનું મેન્સ માટે છે કે ભાઈ કયા સમાજનું વર્ણન કરો કે અથવા તો એના વિશે લખી શકાય. બધી માતાજીઓ માટે અને પ્લસ ગુજરાતની લોકમેળાઓ છે, માતાજીઓનું વાહન ને એ બધું પણ પૂછાતું રહેતું હોય છે. ગુજરાતના ઉત્સવ અને તહેવારો છે, કચ્છના ધોરડો ઉત્સવને હમણાં તમને ખ્યાલ હોય તો હમણાં જ રિસન્ટલી એવોર્ડ મળ્યો છે, તો બેસ્ટ ટુરિઝમ, તો એ પણ કરંટ રહેશે. ગુજરાત પાળિયા સંસ્કૃતિ છે, આદિવાસી સંસ્કૃતિ અગત્યની છે. આદિવાસી સંસ્કૃતિ માટે પણ અલગથી આખું ટોપિક આપેલું છે અને આદિવાસી સંસ્કૃતિમાંથી પણ ઘણા પ્રશ્ન પૂછાઈ ગયા છે મેન્સ અને પ્રિલિમની અંદર, તમે જોઈ શકો છો, તો એ પણ અગત્યની વાત છે. ભાષા, બોલી, સાહિત્ય, આની માટે સાહિત્યને અલગ બુક પણ કરી શકો અથવા તો સાહિત્ય માટે ખાલી આની અંદરથી કરો તો પણ ચાલે, તમે જો સ્પેશિયલ જીપીએસસી કરતા હોય તો. કેમ કે ક્લાસ 3 માટે અલગથી સાહિત્ય પૂછાય એ થોડુંક વધારે હોય, આની જીપીએસસીની અંદર તો નોર્મલ આટલું ઇનફ છે. બાકી તો આ વિવિધની અંદર બધું જીઆઈ ટેક છે, ખાનપાન છે, પ્રવાસન છે, પુરસ્કારો છે, તો આ બધી વસ્તુ પણ જ્યારે ક્યારેક એક બે પ્રશ્ન આની અંદરથી નીકળતા હોય, સંત સમાજમાંથી પણ. પ્રવાસન સ્થળો છે અને અહીંયા સરસ મજાનું ચાર્ટ અને ઇમેજ આપેલી છે. ત્યારબાદ ખાનપાન કે કોઈ વસ્તુને કે જીઆઈ ટેક આપણે ગુજરાતના, તો એ જીઆઈ ટેકમાંથી ક્યારેક પૂછાતા હોય છે, જીપીએસસીની તો પૂછતી હોય છે. અને કેલેન્ડર છે તો એ વિક્રમ સંવત, સંઘ સંવત, જે ત્યારે આપણે કયું કેલેન્ડર યુઝ કરીએ છીએ, સંગ્રહાલય, મ્યુઝિયમ અને બધું. તો આ એક સરસ મજાની કહી શકાય આની અંદર. પછી ચાર્ટ સ્વરૂપે બધું આપેલું છે કે ભાઈ ક્યાં શું સૂર્ય મંદિર મોઢેરામાં ક્યાં કઈ વસ્તુ ક્યાં આવેલી છે, કોના માટે શું ફેમસ છે, એ બધી વસ્તુ પાછળ ડાયરેક્ટ ચાર્ટ સ્વરૂપે આપેલી છે. તમે આને ચિપકાવી પણ શકો અથવા તો આને અલગથી લખી અને પણ ચોંટાડી શકો છો. તો સાંસ્કૃતિક વારસા માટે આ બુક તો એક સરસ મજાની બુક કહી શકાય. તો આ હતો બુક રિવ્યૂ વિડીયો, અને આવા જ બુક રિવ્યૂ વિડીયો જોવા હોય તો આજે જ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરી દે વિડીયોને, અને કોમેન્ટ બોક્સમાં લખજો કે નેક્સ્ટ કઈ બુકનો રિવ્યૂ જોઈએ છે. હું અઢળક બુકો છે મારી પાસે, બધા બુક્સના રિવ્યૂ લાવતો રહીશ તમારા માટે. તો ગુડ બાય, ઓલ ધ બેસ્ટ.